ખાલી શબ્દોમાં બોલાય એવી જ રીતે લખવાનું છે આપણે ઓલ મરચાના મરચા લખવાના નથી આપણે જે મરચા લખી એની ઉપર ચ ઉપર મીંડું આવે પણ આપણે આ કાના વાળા શબ્દમાં લખી છે એટલે ઉપર મીંડું કરસી નહીં મરચા એના પછી લાડવા એના પછી લખો વ વહાણનો વ હ વરણનો હ અને કાનો હા અને હ હણફેરનો હણ વ અને કાઈ નહીં વ અને કાનો હા હણનો હણ વ હા હણ હવે એના પછી લખો તો ચાલો જોવો આપણે હવે અહીંયા બે અક્ષરવાળા લખીશું તો પહેલા લખો ધ ધજાનો ધ જ જલેબીનો જ જનેકાનો જા ધ જા પછી ક કબૂતરનો ક કનેકાનો કા ન નગારાનો ન કનેકાનો કા ન લખ્યું હવે એના પછી લખો ર રમકડાનો ર જ જલેબીનો જ જનેકાનો જા રણે કાઈ નહીં ર જનેકાનો જા ર જા હવે એના પછી લખશું દ દડાનો દ દનેકાનો દા અને ન નગારાનો ન નને કાઈ નહીં ન તો આની કેમ વાંચશું આપણે તો કે ધને કાનો દા નને કાઈ નહીં ન દા ન હવે એના પછીનો શબ્દ લખશું આપણે થ થાળીનો થ થને કાનો થા કને કાઈ નહીં ક થા ક હવે લખો છેલ્લો શબ્દ સ સસલાનો સ સનેકાનો સા અને પ પતંગનો પ સનેકાનો સા કોને કાઈ નહીં પ સા પ તો આવી રીતે જ તમારે શબ્દ વાંચવાની કોશિશ કરવાની છે જેને સાવ વાંચતા નથી આવડતું એને આવી રીતે વાંચવાનું છે જેવી રીતે દીદી અત્યારે વિડીયોમાં વાંચે છે એવી જ રીતે તમારે ઘરે શબ્દો સાદા સાદા શબ્દો પહેલા અને એના પછી કાનાવાળા શબ્દો વાંચવાના છે અને આવી રીતે બોલવાના છે તો ચાલો હવે આપણે બાજુમાં શું લખીશું તો કે વાક્યો લખીશું તો ચાલો લખો પહેલું વાક્ય એકલો કરીને લખો લખો ચાલો આ અજગરનો અ અને કાનો આ ક કબૂતરનો ક કનેકાનો કા અને સ સસલાનો સ આ કા સ તો આ શું થયું નામ થયું તો નામની આગળ આપણે એને શું કરીશું તો કે અલ્પવિરામ મેં આપણે આગળના વિડીયોમાં જ્યારે સાદા શબ્દ અને વાક્ય લખાતા ત્યારે એવું કીધું હતું કે જ્યારે આપણે વાક્ય લખતા હોય અને કોઈ છોકરાનું છોકરીનું કે કોઈ વ્યક્તિનું નામ આવે ત્યારે વાક્યમાં વચ્ચે આપણે શું કરવાનું અલ્પવિરામ કરવાનો આકાશ બા ક સ આકાશ બાકસ લા વ વાક્ય પૂરું થાય એટલે શું કરવાનું તો કે પૂર્ણ વિરામ હવે એના પછી હું લખી બીજું વાક્ય તો ચાલો જોવો ચા ચણેકાનો ચા હને કાઈ નહીં હ નને કાનો ના ચા હ ના તો ચાના શું છે એક છોકરીનું નામ છે
તો આપણે અહીંયા શું કરીશું બચ્ચે તો કે અલ્પવિરામ પછી લખશું હ મનેકાનો હા અને ર રમકડાનો ર ચાહના હાર બનાવો પાછળ પૂર્ણ વિરામ પછી લખીશું ત્રીજું વાક્ય તો લખો ચાલો તગડો કરો ત્રીજો નંબર આપો અને લખો જ મ નનેકાનો ના જ મ ના ફ ફટાકડાનો ફ ફનેકાનો ફા ફ ફટાકડાનો ફ ફનેકાય નહીં ફ ડ ડમરૂનો ડ અને ડનેકાનો ડા ફા ફડા ખા પાછળ શું આવે તો કે પૂર્ણ વિરામ જમના ફાફડા ખા હવે પછી લખીએ આપણે ચોથું વાક્ય તો લખો બરખા બરખા શું છે તો કે વ્યક્તિનું નામ છે છોકરીનું નામ છે તો લખી બરખા પછી સ સસલાનો સ સનેકાનો સા મ મરચીનો મ મનેકાનો મા અને નનેકાય નઈ ન સામાન ઉ પનેકાનો પા અને ડ ડમરૂનો ડ બરખા સામાન ઉપાડ હવે એના પછી લખશી આપણે પાંચમું વાક્ય તો ચલો લખો છ છત્રીનો છ છનેકાનો છા ય યતીશનો ય યનેકાનો યા છાયા મનેકાનો મા ખ ણ છાયા માખણ હ રનેકાનો લા અને ગ છાયા માખણ હલા હવે લખશી આપણે છઠ્ઠું અને છેલ્લું વાક્ય તો ચાલો લખો ર રમકડાનો ર મ મરચીનો મ મનેકાનો મા રમા પછી અહીંયા આવશે શું આવશે તો કે અલ્પવિરામ પછી જ જનેકાનો જા મ ફ ળ રમા જામફળ કનેકાનો કા પ અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ રમા જામફળ કા તો આ હતા આપણા કાનાવાળા શબ્દો અને વાક્યો બોર્ડ ઉપર જે લખ્યા છે એ તમારે લખવાના છે અને આના સિવાયના લેસનમાં તમારે 10 કાનાવાળા વાક્યો અને 10 કાનાવાળા શબ્દો બે લખવાના છે તો ચલો જય હિન્દ જય ભારત અસ્તુ